बायोसाइंस चैप्टर पहलू लेक्चर नंबर 24 એમાં હું અત્યારે તમને હવે ઉદાહરણના થોડાક દાખલા કરાવીશ. ઉદાહરણના ધ્યાન આપજો. તો એમાં આપણું છે ઉદાહરણ પહેલું, બહુ અઘરું છે બરાબર. તો આ ઉદાહરણ પહેલું એમ કીધું છે, એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વગર કેવી રીતે ધન વિદ્યુત પારિત કરશો એ કયું, એ મેં તમને ચલાવી દીધું છે. સ્પર્શ કર્યા વગર કેવી રીતે ધન વિજભારિત કરશો, ધાતુના ગોળાને ધન વિજભારિત કરવાનું છે. તો એ થિયરી મેં ચલાવેલી, પાછી પણ એકવાર યાદ કરાવી દઉં ખાલી તમને, તમારા માટે. સૌથી પહેલાં આપણે આ ગોળો લીધો, બીજું બધું નહીં લઈશ, આ ગોળો છે. આ ગોળો અત્યારે વીજભારની દ્રષ્ટિએ કેવો છે, તટસ્થ. એના પર કોઈ વીજભાર નથી. આ પહેલી આકૃતિ. બીજી આકૃતિ, હવે હું શું કરીશ, જે આપણો આ તટસ્થ ગોળો છે, તટસ્થ ગોળો, આ ગોળો, તો આ ગોળાની બાજુમાં અહીંયા આપણે યાદ હોય તો પેલો સળિયો લીધેલો, યાદ આવે છે? કંઈક સળિયો લીધેલો યાદ આવે છે, સળિયો. આ સળિયો, આ સળિયો આપણે કેવો વીજભારિત લેવાનો, ઋણ વીજભારિત. આ સળિયો મેં ઋણ વીજભારિત લીધો, ચલો સળિયો, કારણ કે આપણે ધન વીજભારિત કરવાનો છે, મેં ઋણ વીજભારિત લીધો. તો ચલો ઋણ વીજભારિત સળિયો લ્યો તો શું થશે, મારા દીકરા કોઈ કહેશે મને, સળિયો કયો લીધો, ઋણ વીજભારિત. તો ઋણ વીજભારિત લેવું એટલે ઋણ વીજભારિત કેવી રીતે મળે ખબર પડે, આ ઋણ વીજભારિત સળિયો મળ્યો કઈ રીતે તમને કોઈ કહેશે, શું કરવાથી તમને? હા, કાચના સળિયાને રેશમ સાથે ઘસો, શ્યોર. હા, કાળે ધનિયા આવે, ટૂંકમાં લખું છું, કાળે ધનિયા. કાચના સળિયાને રેશમ સાથે ઘસો, બરાબર છે, સાચું છે, તમે લખ્યું એટલે હું લખું છું બરાબર. બોલા, મારે ઋણ વીજભારે સળિયો બોલ તો હેત. કાચના સળિયાને ધન એટલે એટલે લખ્યું મેં, કાચના સળિયાને ધન સાથે ઘસો તો કાચનો સળિયો ધન વીજભારિત થાય બેટા. કાચનો સળિયો ધન વીજભારિત થાય, કાચનો સળિયો ધન વીજભારિત થાય, કાચનો સળિયો ધન વીજભારિત થાય, ધ્યાન રાખજો. એટલે આ નો આવે, આના જગ્યાએ તમારે આવે કાળે ધનિયા પફ પફ લે, આવે પફ લે, યાદ રહેવું જોઈએ બેટા. કેમ આમ ભૂલી જાઓ છો યાર? પ્લાસ્ટિકના સળિયાને ફળ સાથે ઘસો, જેવો પ્લાસ્ટિકનો સળિયો ફળ સાથે ઘસશો તમે તરત જ આ ઋણ વિસ્ફોટ થાય, આ ભૂલ ન થવી જોઈએ. પ્લાસ્ટિકના સળિયાને ફળ સાથે ઘસો તો આ ઋણ વિસ્ફોટ સળિયો છે તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોન એનાથી મહત્તમ દૂર જાય, જેટલા અહીંયા ઇલેક્ટ્રોન દૂર ગયા એટલો અહીંયા ધન વિસ્ફોટ રચાય, બરાબર. પછી ત્રીજી આકૃતિ જોવાની, પછી શું કરવાનું, આ જે ધાતુનો ગોળો છે, સળિયો આપણો જે છે એ તો રાખવાનો જ પાછો, અરુણ વીજભારિત સળિયો છે, અહીંયા ધન વીજભાર છે. હવે આનું હું જમીન સાથે અર્થિંગ કરી નાખું છું, જમીન સાથે અર્થિંગ, જે હું જમીન સાથે અર્થિંગ કરીશ તરત જ આ બધા જે ઇલેક્ટ્રોન હતા એ જમીનમાં ઉતરી જાય, ઇલેક્ટ્રોન બધા, કારણ કે અપાકર્ષણ બળ લાગે એટલે મેક્સિમમ દૂર જવાનો પ્રયત્ન કરે એટલે બધા ઇલેક્ટ્રોન જમીન સાથે જમીનમાં ઉતરી ગયા. પછી ચોથું, પછી જમીન સાથેનું અર્થિંગ દૂર કરી નાખો, જમીન સાથેનું અર્થિંગ દૂર કરી નાખો. તો આ કયો સળિયો છે તમારો, ઋણ વીજભારિત. તો અહીંયા જે ધન વીજભાર અહીંયા જ રહેશે કારણ કે આકર્ષણને કારણે. પછી અંતિમ છેલ્લું પાંચમું, કે સળિયાને દૂર કરી નાખો, સળિયાને, સળિયાને દૂર કરી નાખો તો આ જે ધન વીજભાર છે એ સમાન રીતે ગોળામાં વહેંચાઈ જાય અને આપણો આ જે ગોળો છે એ ધન વીજભારિત થઈ ગયો, આપણને ધન વિદ્યુત ભારિત ગોળો મળે. પણ કયા વગર, સંપર્ક વગર, આપણે તો આ જ મેન છે, સંપર્ક વગર તમારે કયો ગોળો મેળવવાનો હતો, ધન વીજભારિત. આ ઉદાહરણ પહેલું, આ આમ તો મેં ચલાવી દીધેલું છે, આ તો ખાલી અંદર ઉદાહરણ પહેલું છે ને, મારે યાદ કરાવવું પડે એટલે મેં પાછું લખ્યું, આ તમારું ઉદાહરણ પહેલું. ચલો ખબર પડી મારા દીકરાઓને, જુઓ તો હા કે ના તો પાડો.